ધંધુકા આરએમએસ હોસ્પિટલના ટ્રસ્ટીની હત્યા. ધરમશીભાઈ મોરડિયા પર થયેલા હુમલાના પ્રત્યક્ષદર્શીએ આપ્યું નિવેદન. ભીમનાથ ગામના ઉપસરપંચ મંગળસિંહ રાઠોડે આપ્યું નિવેદન. ભીમનાથ ગામના જ રહેવાસી કલ્પેશ સવજીભાઈ મેર દ્વારા પાઇપ વડે કરાવ હતો હુમલો. ઉપસરપંચ અને ધરમશીભાઈના ઘર પાસે ઉભા હતા તે દરમિયાન થઈ હતી બોલાચાલી. કલ્પેશ મેર દ્વારા નોકરી બાબતે કરી હરી ધરમશીભાઈ સાથે બોલાચાલી. બોલાચાલી બાદ કલ્પેશ મેર દ્વારા લોખંડના પાઇપ વડે આવી ધરમશીભાઈ પર કર્યો હુમલો. તેઓ હાજર ઉપસરપંચ દ્વારા આપવામાં આવ્યું નિવેદન. હુમલા બાદ ધરમશીભાઈને ગંભીર ઇજા થતાં સારવાર માટે ધંધુકા આરએમએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. આરએમએસ હોસ્પિટલ ટ્રસ્ટી હત્યા મામલો બોટાદ એસપી આપ્યું નિવેદન. બોટાદ એસપી કિશોર બડોલિયા દ્વારા હુમલો કરનારનું નામ જાહેર. બોટાદ એસપી દ્વારા હુમલો કરનાર કલ્પેશ મેર દ્વારા હુમલો કરાયાનું આપ્યું નિવેદન. હુમલો કરનાર ગામનો જ હોય પરિચિત હોવાનું આપ્યું નિવેદન. ધંધુકા આરએમએસ હોસ્પિટલના ટ્રસ્ટીની કરપીણ હત્યા. બરપાડા તાલુકાના ભીમનાથ ગામે ધરમશીભાઈ મોરડિયા પર જીવલેણ હુમલો કરાયો. સારવાર માટે ધંધુકા આરએમએસ હોસ્પિટલ ખાતે લાવતા ડોક્ટરોએ મૃત જાહેર કર્યા. પાટીદાર સમાજના અગ્રણી અને અનેક સંસ્થાઓ સાથે સંલગ્ન હતા. હત્યાનું કારણ હજુ અકબંધ. સમગ્ર મામલે બરવાળા પોલીસ સહિત જિલ્લા પોલીસ ઘટના સ્થળે રવાના. બોટાદ આરએમએસ હોસ્પિટલના ટ્રસ્ટી ઓદાવજીભાઈ પટેલનું નિવેદન આવ્યું સામે. બોટાદ જિલ્લાના ભીમનાથ ગામે ધરમશીભાઈ મોરડિયા કરીને જે આરએમએસમાં ટ્રસ્ટી તરીકે કાર્ય કરતા હતા એમની આશરે 88 વર્ષની ઉંમર છે. એમને એમના જ ગામના એક કલ્પેશ સવજીભાઈ મેર નામની વ્યક્તિ છે. એણે ગળાના ભાગે ધારિયું મારી એને ઈજા કરી. ઈજા દરમિયાન ધરમશીભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. અને આ અંગે પોલીસે ફરિયાદ તેમજ પીએમની આગળની કાર્યવાહી હાથ ધરેલી. સાહેબ, અત્યારનું શું કારણ શું હોય શકે? હાલ પ્રાથમિક રીતે તો ફરિયાદ પક્ષે એ પણ કંઈ જણાવી નથી શકતા. એ બાબતો ઉપર જ પોલીસની વિગતવારની તપાસ ચાલુ છે. વધુ તપાસમાં જે કહે હશે. અત્યારે આરોપી જે છે તે પરિચિત છે કે કેમ છે? બાજુમાં જ રહે છે, એમના ગામના જ છે, નાનું ગામ છે એટલે એકબીજાને ઓળખે. દાદા, આપનો પરિચય? મારું નામ અધુજીભાઈ રામજીભાઈ મોણપરા. દાદા, આજે એક ઘટના બની છે, શું વિગત છે? એમાં અમારે સમાજની 70-80 માણસોની મિટિંગ હતી. ભલગામડા અમારું સ્નેહમિલન રાખવાનું છે એ માટે. એ પૂરું થયું પછી હું એમને ત્યાં એમના ઘરે ઉતારવા ગયો એટલે એનો ગેટ રહ્યો. ગેટે ઉતારી હું તો પાછો વળ્યો એને. ગેટથી એનું ઘર હશે 100 ફૂટ હશે લગભગ. એટલે એના ડેલામ ગયા ત્યાં માણસે એની ઉપર ઘા કર્યા. હું માં પાછો વળી ગયો એટલે મને કાંઈ ખબર નહોતી. એટલે એ પછી મને તમને ખ્યાલ તમને ક્યારે ઘરે પહોંચ્યો પછી મને ફોન આવ્યો કે આમ બન્યું છે. દાદા, મિટિંગ ક્યાં હતી? મિટિંગ આ હોસ્પિટલમાં હતી. કઈ હોસ્પિટલમાં? આરએમએસમાં.